अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। धर्म की बात नहीं, गोपियों समझी गई, श्री राधिका समझी गई। रात्रि ना समय में वालू करता करता बाबा दंद ने अक्रूर जी महाराज कहू, बाबा राजा कंसे निमंत्रण मोकलू छे कृष्ण ने बलभद्र ने, बाबा नंद ने ग्वालिया ने मुख्य मेहमान तरीके इनवाइट कर्या छे। धनुष यज्ञ नु आयोजन छे अने मथुरा आप सब आवानु छे। बाबा नंद गामडा ना भोळा मानस राजी थई गया। ग्वालियान कीधु जाओ आखाए गोकुल नगर में आखाए ब्रजमंडल में बधे बधाने कही दियो काल वेली सवारे आपणे सबने निकळवानुं छे अने दही दूध छाश माखण एवडो मोटो यज्ञ थतो होय राजा करता होय तो आपणो धर्म छे के आपणे एने सपोर्ट करीए। सरस मजाना गाडાઓ રાત્રિના સમયમાં તૈયાર થયા છે। મૈયા યશોદા ધ્યાનથી આ બધું સાંભળે છે। લાલાની છોકરા આયે અંદર લઈ ગયા। લાલા તારા બાબા જાય તો ભલે જાય, તારે ન જવું। નહીં માં, માંડ મોકો મળ્યો છે મામા નગરી જોવાનો। મોહે મથુરા જાના હે માં, વ્રજમંડલમાં માં યશોદા કનૈયોને આખું વ્રજ ત્યારે સૂતું નથી પ્રભુ। મનમાં કઈક વિશેષ ઘટના બનવાનું હોય એનો એક અંતઃકરણ પ્રવૃત્તિ દ્વારા સંકેત થયો છે। પ્રમાણમ અંતઃકરણય પ્રભુતયા અભિજ્ઞાન શાકુંતલમ, અંતઃકરણ પ્રવૃત્તિ તમને કહી દે કંઈક થવાનું છે। રાત વીતી છે, માં યશોદા પણ સૂતા નથી, લાલા પણ સૂતા નથી, પણ લાલાએ પોતાના રુદનને ત્યાં દબાવ્યું છે। માં મારા માથામાં હાથ ફેરવ એમ કરીને આમ પડખું ફરીને હોઈ ગયો। કનૈયાના માથામાં માના હાથ ફરે છે, કનૈયો જે પડખું ફરીને હૂતો છે એનું ઓશિકું ભીનું થઈ ગયું છે સાહેબ। રાત બીતી, સૂર્યોદય થવાને વાર છે। ગાયોના ગોદોહનનો અવાજ પવિત્ર મંગલા આવી રહ્યો છે। લાલા જાગ્યા છે, જય અને ભગવાન શ્રી કૃષ્ણ તૈયાર કરી ગોવાળિયાઓને અને ગાડાઓની અંદર સોંપી। જય અક્રૂર કાકાને કીધું, હાલો કાકા ઉતાવળ કરો હવે જાવું છે। ચાલવા લાગ્યા છે, જ્યાં પ્રસ્થાન કરવાની તૈયારી કરે બરાબર એ જ સમય વ્રજમંડળમાં ખબર પડી ગઈ ગોપીઓ દોડતી દોડતી આવી છે। બધી ગોપીઓ આવી પણ એક ગોપી આવી નથી જેનું નામ શ્રી રાધા છે। બધી ગોપીઓએ રોકવાનો પ્રયાસ કર્યો, રાધા આવી નહીં। ગોપીઓ કહે છે આનું નામ અક્રૂર કોણે પાડ્યું, ખોટું નામ પાડ્યું, જે અમારા કનૈયાને અમારાથી જુદો કરે અક્રૂર નહીં, એ તો ક્રૂર હોવો જોઈએ। હે કનૈયા કેમ જઈ રહ્યો છો, તું કે અમે ક્યાંય તને હેરાન કરીએ છીએ, પણ તું જામાં તું કહીશ એમ અમે કરશું। કનૈયો કે નહીં, મને હવે આમ સિટીમાં જવાની ઈચ્છા છે, મનમાં ભાવ દબાવે છે, મન એનું નથી, મારે શહેરમાં જવું છે મામાના। ભગવાન કૃષ્ણને હાથ પકડીને અક્રૂરજીને વિનંતી કરે ગોપીઓ, કનૈયો નીચે ઉતર્યો, ગોપીઓને કેમ માવડ્યું,
જવા દો, હું આવી જઈશ વહેલો, ભરોસો રાખો. જો માં યશોદા ઉભા, માં બરાબર ને, હું વહેલો આવીશ. એક ગોપી આગળ આવી કે જિંદગીમાં કોઈ દી હાચું બોલ્યો કે આજે બોલીશ? દેખ ગોપી, સચ કહેતા હું, મેં વાપિસ આ જાઉં. જ્યાં રથ ઉપર બેસીને અક્રૂર કાકા કીધું, કાકા રથ ચલાવો, ત્યાં એક ગોપી આવીને રથના પૈડાની આડી હોઈ ગઈ છે. પ્રભુ, અક્રૂરજી ગામાં કેમ રથ કરવો? ઠાકુર હેઠે ઉતર્યા, ગોપીને પગે લાગ્યા. દેવી જાગો, ઉભા થાવ, પેલા વચન આપ, વેલો પાછો આવીશ. દીધું, વચન આપ્યું. પાછળથી એક ગોપી બોલી, આપીને પાળવું બેમાં ફરક ખરો. પણ એક ગોપી રડતી રડતી આવીને ગોપીને કે, ગાંડી ન બન, આ નિષ્ઠુર છે, આના મનમાં હૃદય નથી, આના હૃદયની અંદર પાણો ભર્યો એવું લાગે છે. અને આવા પથ્થર હૃદય માટે આપણે ખોટો વિલાપ કરી, જવા દે ને, વાત વાળી લીધી છે. ગોપીને ઉઠાવીને લઈ ગયા છે, રથની અંદર બિરાજમાન થયા. રથ ધીમે ધીમે જે હાલ્યો, માં યશોદાની આંખમાંથી દળ 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 દળ, રથ ધીમે ધીમે આગળ હાલે. અક્રૂરજી મહારાજના મનમાં ચિંતા થઈ, જે લાલાને હું લઈ જાઉં છું, બાળ હત્યાનું પાપ મારા માથે લાગશે, ઇતિહાસ મને કોઈ દી માફ નહીં કરે. અક્રૂરજી મહારાજ કહે, કનૈયા એક વાત કહું? કે શું? તું ને બલભદ્ર અહીંથી ભાગી જાઓ, વ્રજમંડળમાં નહીં જતા, મથુરા નહીં જતા, ક્યાંક બીજે રહ્યા જાઓ, જ્યાં તમને કોઈ પકડી ન શકે. કનૈયો દાંત કાઢે, ભાગું તો મારી ભોમ કાલાજે, ભાગું નહીં. અને ખાસ કરીને આજે જેથી ભાગવું હશે તેથી ભાગીશ, આજ નહીં, આજ નહીં. જ્યારે ભગવાનને એક વાત પાકી થઈ ગઈ કે કાકાને મનમાં ડાઉટ છે, જ્યાં સુધી આ ડાઉટ ક્લિયર નહીં થાય ત્યાં સુધી મુદ્દો અધૂરો રહેશે, એ સમયે ભગવાને લીલા કરી, માયા કરી. યમનાજી ને કિનારે કિનારે જ્યાં રથ હાલ્યો જતો હતો ને, બરાબર એ રથ હાલતો જતો હતો એટલે કાકાને કીધું, કાકા યમનાજીનું સરસ મજાનું નીર છે, બે ચાર ડૂબકીઓ મારી લ્યો યમનાજીમાં, એટલે તમારે, તમે થોડા ફ્રેશ થઈ જશો, એવું કરો ને, વાંધો નહીં. ત્યારે બરાબર એ જ સમયે અક્રૂર કાકા રથ થી નીચે ઉતર્યા છે, જય અને યમનાજીની અંદર પ્રવેશ કરે, જય અને યમનાજીની અંદર એવો પ્રવેશ કરી અને કમર સુધી જલમાં ભગવાન નારાયણને યાદ કરી, ઠંડા જલની અંદર જ્યાં ડૂબકી લગાવી, જ્યાં ડૂબકી લગાવીને એટલે શેષ સૈયા ઉપર ભગવાન નારાયણને સૂતા જોયા છે યમનાજીના ઊંડાણમાં. પણ આશ્ચર્ય જોયું અક્રૂર કાકાએ કે ભગવાન નારાયણ સૂતા છે, એના ચરણ દબાવે છે લક્ષ્મીજી, એ બરાબર છે, નારાયણ સૂતા છે એ બરાબર છે, માથે શેષ સૈયા કરીને સૂતા છે એ બરાબર છે, પણ નારાયણના રૂપમાં કનૈયાને જોયો. ઝપકીને બહાર આવ્યા, કનૈયો કે, કાકા મને જોયો કે હું? ઈશારો કર્યો. કાકાને એમ લાગ્યું, કદાચ મારી મતિનો ભ્રમ હશે, મારા વિચારમાં કૃષ્ણ અને બલભદ્ર છે તો કદાચ બન્યું હોય. કનૈયા કઈ નથી, વળી પાછું નાક બંધ કર્યું, ડૂબકી લગાવી.
ब्रह्माना स्वरूप में कन्हैयो देखाणो। भोली पाछा बार आवे, काका स्नान करीने मानस ताजो थई जाय, तमे केम चिंता में हो एवुं देखाय छे? कई नहीं कन्हैया। वली पाछु नाक बंद कर्यु, वली पाछी डुबकी मारी भगवान शिव ना स्वरूप मां कन्हैया ने जोयो। शिव 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 आदि अनंत शिव आदि अनंत शिव आदि अनंत शिव आदि शिव 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 हर 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 महादेव हर 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 महादेव हर 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 महादेव हर 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 महादेव शिव 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 महादेव शंकर शिव शंकर धम 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 का घुंघरू का डोलू का शिव 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 आदि अनंत शिव आदि अनंत शिव आदि अनंत शिव आदि अनंत शिव योगे महादेव योगे महादेव योगे शिव 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 हरे शिव 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 हर 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 महादेव हर 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 महादेव हर 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 महादेव हर 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 महादेव शिव 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 जडम त्रिक ज्वाल करात जरे सच रम धरणम गण सज सच कर के धरणी कर मुख ग्रंथ हर पर में हर मोह करी पशु पालन काम प्रचारण शिव 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 शि
शिव 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 गाओ नहीं गाओ तो आज जान नहीं आवे कहीं शिव 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 महादेव 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 भगवान महादेव जी के दर्शन किए हैं प्रभु अने भगवान पछी काकाने लीधा रथमां गया हवे थोड़ुंक शोर्ट एंड स्वीट करूँ થોડું ટૂંકું કરું કારણ કે એક પ્રસંગ આજે મારે લેવો છે એવી ઈચ્છા છે એટલે થોડું એ ટૂંકું કરીને પછી પાછું આપણે જાન જાને એ રેડી છે ને હા જાન પક્ષ સાવધાન માન પક્ષ સાવધાન ભગવાન શ્રી કૃષ્ણ અને રાવજી મહારાજ આવ્યા મથુરામાં મથુરામાં એની એ લીલા શરૂ થઈ સૌના ઘરમાં ચોરી પણ આયા ચોરી કરવી ન પડી ગોપીઓ સામે જ હાલીને આવીને આપી જાય છે દહીં દૂધ છાશ માખણની નદીઓ વહી છે સુંદર મજાના ઉતારા આપ્યા નગરમાં જયારે નીકળ્યા ત્યારે સરસ મજાના દહીં દૂધ છાશ માખણની નદીઓ વહી છે અને ભગવાન ઉપર એનો અભિષેક થયો છે બધાના કપડા બગડ્યા ગોવાળિયાએ કીધું કે આ એક જ જોડ લાવ્યા હતા મિત્ર અટવાઈ ગયું કામકાજ હવે શું કરું એવામાં બરાબર સામેથી રજક માથે કપડાની ગાંઠડી લઈને હાલ્યો આવતો હતો એટલે કનૈયાએ કીધું કાકા નમસ્કાર મારું નામ કૃષ્ણ કનૈયો બાબા નંદન મૈયા યશોદાનો દીકરો આ મારા મોટા ભાઈ દાવજી છે આ બધા મારા મિત્રો છે તમારા ગાંઠડીમાં કપડાં છે તો બોલે અમે તમારા ગામમાં નીકળ્યા એટલે અમારા કપડાં થોડા બગડ્યા છે જો આ કપડાં અમને આપો તો કંઈક મેળ પડે પેલો હતો ને એ કંસનો ખાસ માણસ હતો થોડોક અભિમાની અને ભગવાન કૃષ્ણને જે તે વસ્તુ કેવા લાગ્યો આ રાજવંશના કપડાં છે આ તમને અપાય જાઓ નથી દેવું તને તો ખુદને ખબર નથી કે તારા મા બાપ નંદ અને યશોદા છે કે વસુદેવ ને દેવકી મેણું માર્યું નાનો મગજ ગયો જો ભાઈ ખીચડામાં આમ હું બહુ ઠંડો માણસ છું બહુ મને ખીચડતી નથી પણ નહીં કપડાં દેવા છે પ્રેમથી તે કે નથી દેવા તે કે વાંધો નહીં તો કનૈયાએ કીધું દાવને કાંઈથી શ્રી ગણેશાય નમઃ શરૂ કરવું જોશે ભગવાન શ્રી કૃષ્ણએ શું કર્યું માથા ઉપરની ગાહડી હતી હેઠી ઉતારી આખે આખું નગર કામદેવ અને રતિ જેવા યુગલો આ બધું દ્રશ્ય જુએ છે ધનકુબેર જેવા વેપારીઓ બજારની વચ્ચે જ આ કાર્યક્રમ ગોઠવાનો બધા બેઠા હતા અને ભગવાન કૃષ્ણએ એક થપાટ મારી એટલે ધડ ન્યા ઉભું રહ્યું માથું વેપારીના છાબડામાં જઈને પીડ્યું વેપારી ડાયા બહુ સારું સારું બાપા પધારો પધારો પધરામણી કરાવી છોકરાઓને કીધું જેટલું છે બધું લઈ લ્યો કપડાં લીધા પાયજામો પહેરે માથાથી ઉપર જાય જબો પહેરે પગથી હેઠે જાય કનૈયા આ મોટું થાય છે શું કરવું આજુબાજુ દ્રષ્ટિ કરી એક દરજીની દુકાન હતી જઈને કીધું કાકા હું બાબા નંદનો દીકરો મૈયા યશોદાનો દીકરો આ મારા મોટા બધી ખબર છે હમણાં જોયું મુદ્દો કયો મુદ્દો શું કરવાનું છે આ થોડા કપડાં અમને થોડા મોટા થાય છે કંઈક કરી દો ને એટલે બોલાય ફટાફટ બધાના માપ લીધા માપે હેવી દીધા સીવી અને થોડી વારમાં તો બધા પહેર્યા એટલે શ્રીદામાં હતો ને મધુમંગલ હતો ને એ કપડાં પહેરી રહ્યા ને એ કનૈયા કેવા લાગી હતી કે દેવદૂત સીધા આકાશમાંથી ઉતરે એવા લાગો છું બહુ સારા લાગે છું વાહ અચ્છા
બધાની ખૂબ સેવા કરી એટલે ભગવાન શ્રી કૃષ્ણએ એને આશીર્વાદ આપ્યા, જા એક જોડ સીવવાના અત્યારે કેટલા લેશ? બોલે કોક છે ને જે ભાવ હોય અનાજ આપી જાય, કોક ફ્રૂટ આપી જાય, કંઈક આપી જાય. 2019 જોડના 5,000 લેજે, મોજ કરજા. એમાંય કોઈ જો વરરાજા, એ ભગવાનના આશીર્વાદ, કોઈ દુખી નહીં. જોજો પછી એક સમાજ જેના ઉપર મારા હરિએ બહુ કૃપા કરી, સાહેબ સરસ મજાના વાઘા પહેરીને મારો હરી જ્યાં બહાર નીકળ્યો ને, એક માળી છે, એને જોયું મારો ઠાકુર બહુ સારો છે. માળી આમ તો રાજ પરિવારમાં બધાના એ સેવા કરતો હતો, પણ એને એમ લાગ્યું કે મારી સેવા ખરા અર્થમાં આજે સાર્થક થશે. એને બનાવેલો સુંદર મજાનો હાર શ્રી હરિના ગળામાં નાખ્યો છે. પ્રભુ ભગવાને વરદાન આપ્યું, જાઓ હું તમને વરદાન આપું છું, સદા પ્રસન્ન રહેશો. ન્યાથી આગળ આવ્યા વેપારીઓ પાકા, એટલે કે પધારો પ્રભુ, પધરામણી કરો. પધરામણીઓ થવા માંડી, જ્યાં જ્યાં પ્રભુ ગયા પ્રભુએ આનંદ આપ્યો. એમાં ભગવાન આગળ જતા જતા એક જગ્યાએ બહુ બધા સૈનિકો જોયા, એટલે કૃષ્ણએ કીધું કાની અંદર કઈ કહેશે, હાલો આપણે અંદર જઈએ, સિક્યુરિટી હોય ત્યાં ધાડ પડે. જઈ અને સૈનિકોને માર્યા, ધનુષ યજ્ઞનું ધનુષ લઈને ભગવાન શ્રી હરિએ તોડ્યું. કંસ સુધી સમાચાર ગયા, કંસ હવે સાવધાન થયો છે. આ બાજુ ગ્રાઉન્ડમાં સલ તોસલ ચાણુર મુષ્ટિક મેદાનમાં યુદ્ધ કરે છે, સામસામા કુશ્તી કરે છે. કોલયાપીડ નામના હાથીને ખૂબ બધું મદિરાપાન કરાવીને મદોન્મત્ત કર્યાના આદેશ કર્યા, કૃષ્ણને બલભદ્ર આવે એટલે મારી જ નાખો. એક બાજુ પુરુષોનો વર્ગ બેઠો છે, એક બાજુ માતાઓનો વર્ગ બેઠો છે, વચ્ચે મધ્યમાં ઊંચા આસન ઉપર, ઊંચા મંચ ઉપર એક સિંહાસન છે, સિંહાસન ઉપર કંસ બેઠો છે. ભગવાન કૃષ્ણ અંદર પ્રવેશ જેવા કર્યા, જેવા ભગવાને કૃષ્ણએ પ્રવેશ કર્યો ના, એટલે દાવજીને કીધું, દાવ સાવધાન, મામાએ વેલકમ માટે સ્વાગત બહુ સારું કરી રાખ્યું છે. ઠીક છે, જ્યાં ભગવાન કૃષ્ણ પ્રવેશ કરે ને ત્યાં કોલયાપીડ નામનો હાથી આવ્યો છે, જ્યાં હાથીની સાથે ભગવાન શ્રી કૃષ્ણએ એના બે દાંત પકડી અને યુદ્ધ કરવાનો પ્રયાસ કર્યો છે. નાનકડા એવા લાલન હાથીને પાછળ ધકેલવા માંડ્યા છે. આખી મથુરા નગરી વિચારમાં પડી ગઈ, અવડ્યો એવો છોકરો હાથીને પાછળ ધકેલે, બધાએ તાળીઓ પાડી ને તો કનૈયાને મજા આવી, બાળક ખરા ને, કૌતુક કરવાનું મન થયું. કૃષ્ણએ પોતાની પકડ ઢીલી કરી, જ્યાં ઢીલી કરી એટલે કોલયાપીડે કનૈયાને હુંઢમાં ભરી લીધા છે, ખાલી મોઢું બહાર. મથુરાવાસીઓ વિચારમાં પડે હવે શું થશે, પણ તોય માળો દાંત કાઢે. આનામાં ફરક જ એ છે, કાલી નાગના માથા ઉપર નાચતો હોય તો ડાન્સ કરે તો પાછો નાચ દાંત કાઢતો કાઢતો, કાલી માંથી કોલયા પીડ હાથીની હુંઢમાં ફસાયો હોય તો મારો હરી દાંત જ કાઢે છે. પ્રભુ હાથીના કાનમાં જેમ કે હજી થોડુંક જોર કર, હજી મને કઈ અસર થતી નથી. જ્યાં ભગવાને એક હાથીના મસ્તકમાં મુષ્ટિકાનો પ્રહાર કર્યો, હાથીને ચક્કર આવ્યા છે, કનૈયાને પડતા મૂકી દીધા. જય અને ભગવાન શ્રી કૃષ્ણએ હાથીને સૂંઢ ઉપર ચડી અને સીધા મહાવતની પાસે જઈ મહાવતને માર્યો છે. મહાવતની જગ્યાએ ભગવાન ઠાકોરજી હાથીના મસ્તક ઉપર બેસી ગયા અને એક મુષ્ટિકાનો પ્રહાર જ્યાં હાથીના મસ્તકમાં કર્યો, હાથીના પ્રાણ ગયા છે. પ્રભુ ત્યાં બધાએ તાળીઓ પાડી, એટલે કૃષ્ણને એમ લાગ્યું હલો થોડુંક કંઈક કૌતુક બતાવીએ, તો ભગવાન હાથીથી નીચે ઉતરી જે હાથીની હુંઢ હતી ને એને હાથમાં લીધી,
પછી આમ 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 ફરવા લાગ્યો અને હાથીને ફેરવવા માંડ્યા. બધા વિચારમાં પડે કે આ કરે છે શું. થોડી વાર થઈ એટલે ભગવાને એને ગતિમાન કરીને એ હાથીને પોતાના હાથથી ફેરવવા માંડ્યા. અને એક સમય એવો આવ્યો કે હાથી જમીન ઉપરથી નીચો થઈને જ્યાં હાથથી ફેરવવા માંડ્યા તે દી નક્કી કર્યું કંસ મર્યો હવે, આનો બીજો કોઈ વિકલ્પ નથી. સલ તોસલ સામે આવ્યા, ભગવાને માર્યા, ચાણોર મુષ્ટિક આવ્યા માર્યા. મામા કંસને બહુ હેરાન ન કર્યો અને એક ઢીકો મારીને પતાવી દીધો. એક જ ઢીકે કાર્યક્રમ પૂરો. કૃષ્ણ કનૈયા જાનૈયા બહુ ઉતાવળા થાય. અને પાછા મામા છે એટલે બહુ હેરાન કરવા નથી આપણે. ભગવાન શ્રી હરિએ મુક્ત કર્યા છે. આ બાજુ ભગવાન શ્રી કૃષ્ણ સાંદિપની ઋષિના આશ્રમમાં જતા પહેલા માતા પિતાને કારાગૃહમાંથી મુક્ત કરાવે છે, પગે લાગે છે અને ઉગ્રસેનને ગાદી સોંપે છે. ભગવાન શ્રી હરિ સૌના ઉપર કૃપા કરે છે. કંસવધ કર્યા પછી, ઉગ્રસેનને ગાદી સોંપ્યા પછી, વિશ્રામ ઘાટે વિશ્રામ કર્યા પછી, સંદીપનીના આશ્રમમાં જઈ વિદ્યાભ્યાસ કર્યા પછી, ઉદ્ધવજી મહારાજ દ્વારા વ્રજમાં ગમન જઈ અને જે ભ્રમર ગીતની કથા છે એનું વર્ણન કરવામાં આવ્યું છે. શ્રી સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને સાવધાન કરતા કહે છે, રાજન ધ્યાન સે સુનો, ઉસકે બાદ મેં ભગવાન શ્રી કૃષ્ણનું એકવાર જન્મ નક્ષત્ર ઉજવાતું હતું અને એમાં બંનેની વચ્ચે સંવાદ થયો અને ઉદ્ધવજી મહારાજને પ્રેમની દીક્ષાથી દીક્ષિત કરવા માટે ગોપીઓની પાસે મોક્યા અને એ પ્રેમની દીક્ષાથી દીક્ષિત થયા અને દશમ સ્કંદ પૂર્વાર્ધ પૂરો થયો. દશમ સ્કંદ ઉત્તરાર્ધની અંદર આપણે પ્રવેશ કરીએ અને એ પ્રવેશ કરીને આપણે હાલો સૌ કોઈ એ જગ્યાએ જઈએ જ્યાં ભગવાનના વિવાહ થવાના છે. અસ્તી અને પ્રાપ્તિ નામની કંસની બે પત્નીઓ હતી. એના પિતા હતા જરાસંધ. જરાસંધે મારવાનું નક્કી કર્યું કૃષ્ણને. 70-70 વાર મથુરા ઉપર આક્રમણ કર્યું પણ ભગવાન કૃષ્ણ પોતાના ઐશ્વર્ય બતાવે. 18મી વાર જ્યારે આક્રમણ કર્યું ત્યારે ભગવાન કૃષ્ણ બલભદ્રજી મહારાજ છોડી અને ચાલ્યા હે આવ્યા છે ગુજરાતમાં. મુચકુંદ ઋષિના માધ્યમથી કાળીયવનને મારે છે અને ભગવાન સમુદ્રની વચ્ચે સુંદર મજાની દ્વારકા નગરી બનાવીને દ્વારકામાં સ્થિત થયા છે પ્રભુ. આ બાજુ ભગવાન બ્રહ્માજીના આદેશથી રેવત રાજાની દીકરી રેવતીજી સાથે દાઉજી મહારાજના વિવાહ થયા છે. જેવા એના વિવાહ થયા એટલે કૃષ્ણ કે બસ હું વાટે જતો, મોટા ભાઈનું ન થાય તો આપણે કેમ ઓવરટેક કરવું. સુંદર મજાની કથા છે. સૌ પ્રથમ ભગવાનના લગ્ન ભીષ્મક રાજકન્યા રૂકમિણી સાથે ભગવાન શ્રીહરિ રાક્ષસ વિધિથી પરણ્યા છે. લગ્નોના પ્રકાર છે રાક્ષસ લગ્ન, ગાંધર્વ લગ્ન, આસુર લગ્ન, પિશાચ લગ્ન, આ બધા પ્રકારો છે. પણ ક્ષત્રિયો માટે હરણ કરી અને રાક્ષસ વિધિથી પરણવું એ શ્રેષ્ઠ ગણાતું હતું, એટલા માટે ભગવાને એ પ્રમાણે કર્યું છે. પણ એ પેલા શું બન્યું, ભીષ્મક કોણ છે? બોલે મહારાજ, ભીષ્મક એ સમુદ્ર સ્વરૂપ છે. જે બાપના પેટનું ઊંડાણ જોરદાર હોય એને ન્યાજ મારા બાપ દીકરી આવે છે, બાકી દીકરી ના આવે. દીકરી કોણ છે? દીકરી એ બાપના કરેલા પુણ્યની રસીદ છે. જે ઘરમાં દીકરીના હાલવાનો ઝાંઝરીનો અવાજ નથી સંભળાતો એ ઘરમાં હજી ક્યાંક અધૂરક છે પ્રભુ. હે લાડકડી, હે મીઠડી, તું નહીં મારે માથે સાપનો ભારો, તું તો મારા ઘરનો તુલસી ક્યારો. બાપ ગમે એટલો થાક્યો પાક્યો સાંજે ઘેર આવે ને, ચાર વર્ષની, ત્રણ વર્ષની, પાંચ વર્ષની દીકરી આવીને બાપને એમ કે બાપુજી લ્યો પાણી પીવો,
બાપ જ્યાં જલપાન કરે ને આખા દિનો એનો થાક ઉતરી જાય સાહેબ. દીકરી શું છે? પ્રેમની વીરડી છે. ભીષ્મ કેટલે સમુદ્ર છે. સમુદ્રનું ઊંડાણ હોય ત્યાં લક્ષ્મી પ્રગટ થતી હોય છે. અને જ્યાં રુક્મિણીજી ભગવાન શ્રી કૃષ્ણને મનથી વરી ચૂક્યા છે, રુક્મી, રુક્મરથ, રુક્મમાલી, રુક્મબાહુ, રુક્મકેશ નામના પાંચ દીકના રુક્મિણી નામની એક દીકરી છે ભીષ્મકને. પણ મેં કીધું એમ કે દીકરી એ સર્વ પુણ્યોનો સાર. જો દીકરી હોય ને એ સાસરે જાય તો મા બાપની ચિંતા કરે, સાસુ સસરાની ચિંતા કરે, પણ એક દીકરી જેવી છે કે એની ચિંતા કોઈ કરતું. દીકરી તો પાર કી થાપણ કહેવા, દીકરી તો પાર કી થાપણ કહેવા, દીકરી ને ગાર દોરે ત્યાં જા, દીકરી તો પાર સાસરીએ જાતા જોજો આપણે ના ભીંજા, દીકરી તો પાર કી થાપણ કહેવા, દીકરીને ગા ધોરે ત્યાં જા, દીકરી તો પાર કી થાપણ કહેવા. જેટલું દીકરીના પેટમાં પિતા માટે એક મા માટે દુઃખ થશે ને, એટલે કઈ દીકરા હારા નહીં એવું હું નથી કેતો, હા, નહીતર પાછું દીકરીનું મહત્વ ઘણા એટલા બધા વધારે થાય કે દીકરાને કોણ કરી નાખે, આવો એટલે આ કઈ એને કઈ પાપ કર્યું. પણ કહેવાનું મારો સુર, દીકરી હોય ને એના પ્રેમમાં, એના એના હૃદયમાં પ્રેમની મીઠી વીરડી હોય છે. મારા બાપ, બાપને સૌથી વધારે ઓળખી હકતી હોય ઘરમાં તો એ દીકરી. બાપા રાજી હોય તો એ દીકરી ઓળખી જાય, અને બાપા જરાક ઢીલા હોય તો એ દીકરીને ખબર પડી જાય. કહેતા હે બાબુલ હો મેરી બિટ્ટિયા, તું તો હે મેરે જિગર કી ચિઠ્ઠી, કહેતા હે ઓ મેરી બિટિયા, તું તો હે મેરે જિગર કી ચિઠ્ઠિયા. ડાકિયા કોઈ જબ આયેગા તુઝકો ચુરા કર લે જાયેગા, ઢાકિયા કોઈ જબ આયેગા તુઝકો ઉઠા કર લે જાયેગા, રહુંગા કૈસે તેરે બિના મેં તો બતા, મેં તો તેરે બિના બતા, રહુંગા કૈસે મેં તો તેરે બિના બતા. કહેતા હે બાબુ ઓ મેરી બિટિયા, તું તો હે મેરે જિગરે કી ચિઠ્ઠી,
બાપ ને માતે દીકરી હૃદય નો કટકો છે સાહેબ. કાળ જાકે રો કટકો મારો ગાંઠ થી છૂટી ગયો, કાળ જાકે રો કટકો મારો ગાંઠ થી છૂટી ગયો, કાળ જાકે રો ગાંઠ થી છૂટી ગયો, કાળ જાકે રો કટકો મારો ગાંઠ થી છૂટી ગયો. મમતા રૂવે મમતા રૂવે જાકે રો કટકો ગાંઠ થી છૂટી. દીકરીના લગ્ન થવાના હોય, લગ્નની તૈયારી હાલતી હોય, બધી વસ્તુઓ ખરીદાય, આહા આમ વાસણ ને ન્યાય વાસણ લેવા જાય ને, કોપ લે, તપેલા લે, થાળીઓ લે, વાટકા લે, દીકરીને પૂછે નામ લખતી વખતે કે બેન આમાં કોનું નામ લખવું, આગળ તો તારું નામ અમે લખશું પણ પાછળ તારા પિતાનું નામ લખીએ કે તારા પતિનું? દીકરીની આંખનો ખૂણો ભીનો થાય. મારું એકલીનું નામ લખો, મારા પિતાનું નામ લે, સુકાન. બોલે આ તપેલું, આ ટોપ, એના ઉપર તમે મારું નામ લખશો, મારા પિતાનું નામ લખશો. ક્યારેક એ ટોપની અંદર રસોઈ બનાવવા માટે વસ્તુ રાખી અને એને ચૂલે ચડાવવામાં આવશે. ચૂલે ચડે ત્યાં સુધી વાંધો નથી, પણ નીચેથી જે તાપ થાય ત્યાં સુધી વાંધો નથી, પણ એ તાપમાં જો મેહ મારા બાપના નામ ઉપર લાગશે ને તો હું મારા બાપનું મોઢું બતાવું. મારું મન નથી ઈચ્છતું કે મારા બાપના નામ ઉપર ક્યાંય પણ કાળપ લાગે. આ દીકરી ન્યા સુધી તો બરાબર છે, પછી ઠામમાંથી રસોઈ લીધા પછી એને ઉટકવામાં આવે ને ઉટકતી વખતે મારા પિતાના નામની ઉપર સાફ કરવા માટે કોઈ નામને ઘસે એ મને પસંદ નથી. આ દીકરી દીકરી બધાને મારા મારા કરતી રહે છે, પણ દીકરીને કોઈ પોતાનું ગણતું નથી. સસરાને ત્યાં જાય કંઈક પાર્ક એ દીકરી છે, અને મા બાપ હું કંઈક પાર્ક પારકું ધન છે જ્યાં સુધી આપણી પાસે એ વળાવી દેશું. દીકરી બધાને મારા મારા કરતી ફરે છે. હે હરી, જે ઘરમાં દીકરીના પગનો નુપુર ગુંજતું હોય મારી દ્રષ્ટિએ એ સ્વર્ગ છે પ્રભુ. પુરુષને ત્યાં જ્યાં પહેલી દીકરી કન્યા તરીકે પ્રગટે ને, અમે તો એવા વ્યક્તિઓનું સ્વાગત કરીએ સાહેબ. અને યાદ રાખજો, દીકરી ઘર જોઈને જ આવે હો કે ક્યાં હચવાઈશ, જેને ભરોસો હોય કે આ ઘરમાં મને યોગ્ય સન્માન મળશે. જોજો દીકરીઓના
હૃદય ક્યાંક દુખી ન થાય પ્રભુ. ભગવાનની પ્રેમની બનાવેલી કરુણાની મૂર્તિ એટલે દીકરીઓ છે. શાસ્ત્રોમાં પણ કન્યાનું શું મહત્વ. દીકરીઓના ઉપરથી તમને એક પ્રસંગ કહું. ગંગાજી, એકવાર ગંગાજી કોઈ ઋષિની સાથે એની ભેટ થઈને ગંગાજીને ઋષિઓએ પૂછ્યું, હે ગંગા, આખું જગત આવી તારી અંદર પાપ ધોવે, આખા જગતના પાપનો ભાર તારી અંદર આવી જાય, પણ હે ગંગા, તું તારા પાપ ક્યારે ધોવે છે? ત્યારે ગંગાએ જવાબ આપ્યો, 5 વર્ષની નાનકડી એવી દીકરી જ્યારે મારી અંદર પગ મૂકે, કોઈ સાધુ સંત મારી અંદર પગ મૂકે ને મારા પાપ બળીને ભસ્મ થાય છે. દીકરીના મનમાં સતત એ સ્મરણ હોવું જોઈએ, હું કયા કુળમાં છું, હું કયા ધર્મમાં છું. સનાતન પરંપરાને આપણે જ્યારે જાગૃત કરીએ ત્યારે બહેનો દીકરીઓની ખાસ અહીંયા યુથ બેઠું છે, મારું એક હાથ જોડીને આપ સૌને વિનંતી છે, તમારા ઘરમાં સંસ્કારનો પાયો આ દીકરીઓના હાથમાં છે, બહેનોના હાથમાં છે, મોટી જવાબદારી છે. જે વડીલોને, જે માતાઓને જૂના આપણા લગ્ન ગીતો હોય ને એ આવડતા હોય ને, એ નાની દીકરીઓને શીખવાડજો. ઘણી વસ્તુઓ લુપ્ત થવા માંડી છે અને એવી વસ્તુઓ લુપ્ત થવા માંડી જે ખરેખર અમૂલ્ય છે, જે ખજાનો છે. કોક તો સંભાળો, કોક તો હાથમાં લ્યો, વાલા આપણું છે. સમુદ્ર જેવા પેટ હોય એની આજ દીકરી આવે. મારી લાડકીને મઘણી, મારી દીકરીને મઘણી, મારી લાડકી રે નાનકડી ફરી ચડી લે મારો હાર. મારી લાડકીને દીકરીને મારી લાડકી રે એ નાનકડી ફરી ચડી લે મારો ઓ
દીકરીને વળાવે ને ત્યારે દીકરી જયારે બાપનું ઘર મૂકીને જાતી હોય ત્યારે બે હાથના પંજા કંકુવાળા થાપા કરીને બાપને ન્યાય આશીર્વાદ આપતી જાય કે મારા બાપના ઘરમાં ભર્યા રહેજો ભંડાર, આમ આમ આશીર્વાદ આપતી જાય. સતત દીકરીના મનમાં એ ચિંતા હોય છે મારા પિતાના ઘરમાં સારું થાય, પિતાનું સારું થાય, ભાઈઓનું સારું થાય, ભત્રીજાઓનું સારું થાય, બધા વિચાર હોય છે. દીકરી જ્યારે પિતાનું ઘર મૂકીને જતી હોય, વિદાય આવે, ઢોલીડા તો ધબક્યા લાડી ચાલો આપણે દેશ, ઢોલીડા તો ધબક્યા લાડી હાલો આપણા શીખજો.
ढोलीड़ा तो नभु क्या हलो अपना દીકરીની વિદાય થતી હોય, એક એક વ્યક્તિઓની મળે, માને મળે, પિતાને મળે, ભાઈઓને મળે, દાદીની પાસે જાય ને ઢીલી પડી જાય. કુટુંબના ભીષ્મ પિતામાં દાદા પાસે જાય ને પોતાની જાતને રોકી ન શકે. કિરણે દાદા બોલી નથી શકતી, દાદા આશીર્વાદ આપે, દીકરા ખુશ રહે, આનંદ. યાદ રાખજો, ગમે એવા કઠણ હૃદયનો બાપ કે ગમે એટલા કઠણ હૃદયનો દાદા હોય ને, આખી જિંદગીમાં જે માણસ કોઈથી ઢીલો ન પડ્યો હોય, દીકરીને વળાવે ત્યારે બાપ ઢીલો પડી જાય. આકડા ખુડા ભીલા થાય, પણ પોતે જો ઢીલા પડે તો બધા એટલે આમ રોકીને રાખ્યું હોય દાદાએ આહુડાને, બાપે રોકીને રાખ્યું હોય. બેટા રડાય નહીં, પણ જ્યાં દીકરી હામી આવે, સુંદર સુલક્ષણ યુક્તા પગમાં જાંજરી, અને જે દીકરીને નાનેથી મોટી થતી જોઈ હોય ને, એને જયારે વિદાય કરવાનો પ્રસંગ આવે ત્યારે ગમે એવો બાપ હોય એ ઢીલો પડી જાય સાહેબ. અને આ સમયે બાપની આંખમાં જે આસુડા છે શોભા છે. દાદા માથે હાથ મૂકીને ખાલી એટલું કે દીકરા શીખ આપે છે, દીકરો હારો થાય ને મારા બાપ એક કુળને તારે છે, પણ દીકરી હારી થાય તો ત્રણ કુળને તારે છે. દીકરા ત્રણ કુળની જવાબદારી તારી છે. દાદાને મૂકી ન શકે, પિતાને મૂકી ન શકે, પરિવાર દીકરી એમ કહેવાય કે વિદાય સમયે ધીમે 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 ડગલા માંડતી, ઘરની અંદરથી ચોકમાંથી ધીમે ધીમે ઓસડીમાંથી ફળિયામાં આવે, ફળિયામાંથી ડેલાની તરફ જઈ હાલતી હોય ને, એટલે 10 વખત એના ઘરની હાવ ફરી ફરી જોવે, અટકી જાય. વળી પાછી જાય, વળી બે ડગલા ચાલે, જ્યાં ઉમરો નજીક આવે, ઉમરો એ દીકરીને ઉમરો નથી લાગતો, ડુંગરો લાગે છે. જેમ ડુંગરો વટીને દીકરીને જવાનું હોય, ખબર છે કે આ ઉમરાની બહાર જેવો મેં પગ મૂક્યો હું પારકી થઈ જઈશ, વળી પાછી ઉમરેથી પાછી ફરે, દાદાને મળે, બાપને મળે. આંખ મેં સે અશ્રુ બહેરે, ભારી હૃદય આખો પરિવાર દીકરીને વિદાય કરે. ઉમરાની બહાર જ્યાં દીકરી પગ મૂકે ને, બહુ મોટી જવાબદારી સાથે મૂકે છે. દીકરીઓ ખાસ આપણા ઉપર ત્રણ ત્રણ કુળની જવાબદારી છે. જેટલો સૌનો સ્નેહ મળ્યો એ સ્નેહના પ્રમાણમાં આપણે આપણી જાતને સિદ્ધ કરીએ. દાદાની શીખ લઈને જાય, પિતાની શીખ લઈને જાય, માતાના સંસ્કાર લઈને જાય એ દીકરી હંમેશા જ્યાં જાય. અને એ દીકરીને મા બાપ એવા સંસ્કાર આપે, બેટા આપણા સંસ્કારોને કેન્દ્રમાં રાખજે, તારા ઘરમાં કદાચ કોઈ તકલીફ આવે
તારા ઘરમાં તને કોઈ કઈ કે, પણ એ બધું મારા બાપ સહન કરી જાજે. બાપના નામની પાછળ દાદાના સંસ્કારને જોઈ ને પછી તું કોઈ કઈ પણ કે, તું સહન કરી લેજે. આવા સંસ્કારો, આવી શીખ પિતા પક્ષથી દાદા અને સૌ કોઈ આપે છે. એ સંસ્કારોને લઈને દીકરી જ્યાં જાય ને, એ ઘર ઘર નહીં ખરેખર તુલસી ક્યારો બની જાય છે. પ્રભુ, પવિત્રતાની પહેચાન બની જાય છે. હે લાડકડી, હે મીઠડી, તું નહીં મારે માથે સાપનો ભારો, તું તો મારા ઘરનો તુલસી. દીકરી દીવો છે, દીકરી કરુણા છે, દીકરી એટલે પ્રેમ છે. ફરી એકવાર શ્રી શુકદેવજી મહારાજ રાજા પરીક્ષિતને સાવધાન કરતા કહે છે, રાજન ભીષ્મક સમુંદર હે. અને ભીષ્મક રાજકન્યા રૂકમિણી નો ભાઈ રૂકમી શિશુપાલ સાથે રૂકમિણીના લગ્ન નક્કી કરે છે, પણ રૂકમિણીને એ ગમ્યું નહીં. રૂકમિણીએ ભગવાન ઠાકોરજીને પત્ર લખ્યો છે. પત્ર પહોંચ્યો સુદેવ નામના ભૂદેવના માધ્યમથી વાસુદેવ સુધી. અહીંયા શિશુપાલ જાન લઈને આવવાની તૈયારી કરે છે. રૂકમિણી કે મારે શિશુપાલ સાથે પરણવું નથી. નામ તો જો, શિશુપાલ. શિશુપાલ એટલે શિશુ એટલે બાળક, બાળકોને મોટા કરે, પાલન કરે એવો. કે મારે એની, મારે વિવાહ. હકીકતે શિશુપાલ સુંદર હતો, રૂપાળો હતો, દેખાવડો હતો, પણ છતાં પણ રૂકમિણી કહ્યું કે મારે શિશુપાલ સાથે પરણવું નથી. અને શિશુપાલની જાન આવીને પછી એના વિચિત્ર ગીતો ગવાવા માંડ્યા. લાલ પીળી લાઈટ કરો મારે શિશુપાલ ભાઈને જોવા, કાળા છે કે ધોળા છે મારે શિશુપાલ ભાઈ નથી જોવા, શિશુપાલ ભાઈ ને. એમાં પછી બેનો તો અમુક અમુક તો એવા ગીતો ગાય કે આપણને બધા લાલ પીળી. ઓલું મારા ભાઈ ને વર્ષો તો ચોપાટી એ ફરશો મારા ભાઈ, હા હરિયે લીલા લે રસે. આમ ગામડામાં આ ટોન છે અને આની મીઠાસ હતી. એ તમે છે કેમ તો મજા ના આવે એમાં જામે. પ્લસ એના આપણા જે જૂના ગીતો છે એ જે ગવાતા હોય ને એમાં પછી કણ સ્વરો જે વાગે રોદો આવે, અને જે કણ સ્વર વાગે એ આખી અલગ એક લોકગીત, લોકગીતની ગીત રીતે ગવાય. લોક ઢાળ હોય એની રીતે ગવાય, અને પછી તમે શાસ્ત્રીય એની રીતે ગવાય, પણ જે ટોનમાં જે રીતે લોકગીતો ગવાતા અથવા તો લગ્ન ગીતો ગવાતા, આપણી એક અદ્ભુત અને અદ્વિતીય આપણી પરંપરા છે. એટલા માટે મેં વડીલ માતાઓને બધાને એ વિનંતી કરી કે આ બધા જે ગીતો છે એ બધા સારા સારા ગીતો દીકરીઓને શીખવાડવા. મારા ભાઈ ને વર્ષો આ નહીં, હા તો મારુતિ, મારુતિનો જમાનો, મારુતિમાં ફરશો. શિશુપાલની જાન આવી, અહીંયા ભગવાન વાસુદેવને ખબર પડી. ભગવાન શ્રી હરિ દારૂકને કહે છે, દારૂક રથ મારી મૂકો. દારૂકને લઈને ભગવાન શ્રી કૃષ્ણ કુંડિનપુર આવ્યા છે. અહીંયા નિયમ એવો હતો કે રૂકમિણીજી પેલા ભવાની માતાજીની મંદિરે દર્શન કરવા જાય. ભવાની માતાજીના મંદિરે જેવા દર્શન કરવા આવ્યા, જઈ અને માતાજીની સ્તુતિ વંદના કરી, સ્તુતિવંદના કરીને માને ભગવાન મહાદેવને પ્રાર્થના કરીને કહે છે, હે પ્રભુ. અગર યે વિડિયો આપકો પસંદ આયા હો તો લાઇક કરેં ઓર શેર કરના મત ભૂલિયે. સબસ્ક્રાઇબ કરેં લક્ષ્ય ટીવી ચેનલ કો, હા, ઓર બેલ આઇકોન પર ક્લિક કરના મત ભૂલિયેગા લેટેસ્ટ વિડિયો સબસે પહેલે પાને કે લિયે.